વાત કરી વિગતવાર સમાચારની શરૂઆત કરી અમદાવાદ શહેરથી તો અમદાવાદ શહેરના દરિયાપુર વોર્ડના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા એએમસી કમિશનરને એક પત્ર લખવામાં આવ્યો છે જે પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2020-21 ના કોરોનાગ્રસ્ત સમયમાં બજેટમાં મોટા પાયે ગેરરીતિ થઈ હતી તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે જ્યારે કોરોના કાળનો સમય ચાલી રહ્યો હતો ત્યારે કોર્પોરેશનની કામગીરી સંપૂર્ણપણે બંધ હતી અને આ સમય દરમિયાન ઓછું કામ કરીને કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના છે એમ કરીને બજેટમાં ગેરવહીવટ કર્યો છે તેથી મધ્ય ઝોનનું બજેટ ક્યાં વપરાયું તેની માહિતી આપવામાં આવે મેં મ્યુનિસિપલ કમિશનર શ્રીને જે પત્ર લખ્યો છે કે કોરોના કાળની અંદર સને 2020-21 સુધી એક વર્ષ સમગ્ર અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં લોકડાઉન હતું તમામ પ્રકારના કામગીરી જે હતી મ્યુનિસિપલ કોર્પોરેશનની એ બંધ હતી છતાં પણ જે વાર્ષિક બજેટ હોય એ રેવન્યુ બજેટ હોય જનરલ બજેટ હોય એ તમામ બજેટનું જે ગેરવહીવટ થયું છે એટલે મારી પાસે જે મને માહિતી મારા સૂત્રો દ્વારા મળી કે રાજકીય આગેવાનો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ ભેગા મળીને આ કરોડો રૂપિયાના કામો જે થયા નથી જે કામો જે મંજૂર નિયત પ્રમાણે જે નિયત સ્થિતિ જે મંજૂર થયા એ પ્રમાણે કામો થયા નથી એનાથી અડધા જ કામો થયા હોય અને સંપૂર્ણ કામોનો બિલનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે એટલે જ્યારે મારી પાસે આ વાત આવી એટલે મેં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે હું